હેલો હેલો ફ્રેન્ડ્સ, ફરીથી એકવાર આપણે ભણીશું કમ્પ્યુટરાઇઝ્ડ એકાઉન્ટિંગ સિસ્ટમ ટેલી ERP 9 વિથ GST. અને આજે આ ત્રીજો વિડીયો છે અને એમાં હું તમને એક એક્ઝામ્પલ દ્વારા વાઉચર એન્ટ્રી કેવી રીતે થશે GST ની અને ટેલી ERP 9માં એની વાત આપણે કરવાના છીએ. સો લેટ અસ સ્ટાર્ટ અવર થર્ડ વિડીયો એન્ડ દેટ્સ અબાઉટ એક્ઝામ્પલ ઓફ વાઉચર એન્ટ્રી વિથ GST ઇન ટેલી ERP 9. હવે આ વાત કરતાં પહેલાં આપણા જે બે વિડીયોઝ પહેલાંના બે વિડીયોઝ છે, દેટ ઇઝ ઇન્ટ્રોડક્શન ટુ GST એન્ડ હાઉ ટુ એનેબલ GST ઇન ટેલી ERP 9, એની વાત થોડી વાગોળી લઈએ. GST શું છે આપણને ખ્યાલ છે. GST 3 પ્રકારના હોય છે. એક જે છે સ્ટેટ GST, સેન્ટ્રલ GST અને ઇન્ટિગ્રેટેડ GST, જેની અંદર જ્યારે કોઈ લોકલ ટ્રાન્ઝેક્શન થાય છે, એટલે સ્ટેટ ટુ સ્ટેટ ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્ઝેક્શન થાય છે, ત્યારે આપણે CGST અને SGST લગાવીશું. અને જ્યારે બે સ્ટેટની વચ્ચે એટલે કે ઇન્ટર સ્ટેટ ટ્રાન્ઝેક્શન્સ થાય છે ત્યારે આપણે ઇન્ટિગ્રેટેડ GST લગાવીશું. આ વસ્તુ જરા ક્લિયર કરી લઈએ. હવે GST ટેલીમાં કેવી રીતના GST ઓપ્શન ઓન કરવાનું છે, કેવી રીતના એનેબલ કરવાનું છે, એની વાત આપણે સેકન્ડ વિડીયોમાં કરી ચૂક્યા છીએ. સો હવે જે આપણે ત્રીજા વિડીયોમાં વાત કરી રહ્યા છીએ તે છે એનું એક્ઝામ્પલ સમજીએ. હવે આ તમારી સામે સ્ક્રીન સામે એક એક્ઝામ્પલ છે અને એનું એક્સરસાઇઝ આપણે કરી રહ્યા છીએ. અને ટેલી ERP 9માં ગુજરાત વિદ્યાપીઠની કંપની બનાવી, જરૂરી ખાતાઓ બનાવી અને નીચેના વ્યવહારોની વાઉચર એન્ટ્રી કરો. જરૂરી ખાતા, જરૂરી આઇટમ્સ આ બધું બનાવીને બહુ જ સાદો એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપી રહ્યું છું, જેને કારણે આપણને શું છે આખી વાત, GST કેવી રીતે એન્ટ્રી થાય છે એ બધું થોડું ક્લેરિટી આવી જશે. સો ફર્સ્ટ ઓફ ઓલ પહેલો વ્યવહાર આપણને આપ્યો છે એ છે રૂપિયા 5 લાખ રોકડા લાવી ધંધો શરૂ કર્યો. દેટ્સ વેરી સિમ્પલ અને આપણને ખ્યાલ છે કેવી રીતે કરીએ, એની પછી આપણે વાત કરીએ છીએ. બીજો વ્યવહાર એવો છે કે રામ સ્ટોર્સ અમદાવાદ પાસેથી નીચેનો માલ ખરીદ્યો. હવે આપણે બહુ તારીખમાં અત્યારે નહીં બહુ વિચાર કરીએ, કારણ કે આપણને ખબર છે કે તારીખની એક લિમિટેશન આપણી પાસે એક મર્યાદા છે, કારણ કે આપણી પાસે જે વર્ઝન છે એ વર્ઝન છે એ એજ્યુકેશનલ વર્ઝન છે. સો એની અંદર તારીખના થોડા અલ્ટરેશન, તારીખ અલ્ટર કરવાના થોડા પ્રશ્નો છે, એટલે આપણે એની અંદર અત્યારે બહુ નથી પડતા, એટલે 1/4/2020 આપણે રાખીએ છીએ. પેન્ટ એટલે કે આપણે માલ ખરીદીએ છીએ, પેન્ટ ખરીદ્યા છે, 2000 નંગ આપણે પેન્ટ્સ ખરીદ્યા છે. એક પેન્ટનો ભાવ 650 છે અને એ નંગ દીઠના 650 લેખે આપણે 2000 પેન્ટ ખરીદ્યા છે અને 5% એની પર GST લાગે છે. અહીંયા આપણે સમજીશું કે આ જે રામ સ્ટોર્સ છે એ અમદાવાદ છે. અમદાવાદ છે એટલે આપણને ખ્યાલ છે કે આપણે જ્યારે ગુજરાત વિદ્યાપીઠની કંપની કરી છે એ રાંધેજા ગાંધીનગરમાં કરી છે. એનો મતલબ એવો થાય કે આપણું આ ટ્રાન્ઝેક્શન છે ઇન્ટ્રા સ્ટેટ એટલે કે લોકલ ટ્રાન્ઝેક્શન કહેવાશે. રામ સ્ટોર્સની સાથે જે ટ્રાન્ઝેક્શન થયું એ લોકલ ટ્રાન્ઝેક્શન છે અને જ્યારે લોકલ ટ્રાન્ઝેક્શન છે ત્યારે આપણને શું લાગશે, તો 2 CGST અને SGST લાગશે. જ્યારે આ રાજ ગાર્મેન્ટ્સ મુંબઈ છે એમાં શું છે, તેમની પાસે શર્ટ ખરીદ્યા છે, એમાં પણ ખરીદી કરી છે અને એમાં 5000 નંગ આપણે ખરીદ્યા છે 300 લેખે. તો આ આપણી ઇન્ટર સ્ટેટ એટલે કે આ મુંબઈ એટલે મહારાષ્ટ્ર આવી જશે, તો આપણું સ્ટેટ બદલાઈ જાય છે. એટલે આ જે ટ્રાન્ઝેક્શન છે, આ વ્યવહાર છે, એની અંદર આપણું જે GST લાગશે એ ઇન્ટિગ્રેટેડ GST એટલે કે IGST લાગશે. સેમ વે હવે બે વ્યવહાર આપણને બહુ સાદા વ્યવહારો તમને આપ્યા છે, જેને કારણે આપણે આ વસ્તુ સરખી રીતે સમજાઈ જાય. પછી થોડું એડવાન્સ જઈશું. સીતા સ્ટોર્સ બરોડા અને નીચેનો માલ વેચો. અગેન બરોડા ઇટ્સ ઇન ગુજરાત, તો ફરીથી આ ઇન્ટ્રાસ્ટ એટલે કે લોકલ ટ્રાન્ઝેક્શન છે. પેન્ટ એને વેચ્યા છે 1000 નંગ અને 900 રૂપિયાનો ભાવ છે. અને દિલ્હી ગીતા કંપની દિલ્હીને માલ વેચ્યો છે, એટલે દિલ્હી દેટ ઇઝ ઓલ્સો સ્ટેટ ઇઝ ચેન્જ્ડ, તો અહીંયા આપણું આ ઇન્ટર સ્ટેટ ટ્રાન્ઝેક્શન થશે એટલે આમાં IGST લાગશે. બાકી રહેલ માલ પૈકી તમામ પેન્ટ નંગદીઠ 850, હવે કેટલા પેન્ટ્સ વધ્યા છે એ બધા જ 850ના ભાવે અને શર્ટ જે છે એ 450ના ભાવે શ્યામ ટ્રેડર્સને વેચી દીધા. સો અહીંયા આપણને આ 6 એક્ઝામ્પલનું આપણે પહેલાં એન્ટ્રી કરતાં શીખવાના છીએ ટેલીમાં. હવે આ જે એન્ટ્રી કરીએ છીએ એ આપણે કેવી રીતે કરશું એ આપણને થોડુંક એનું એક બેઝિક સમજી લઈએ, પછી આપણે પ્રેક્ટિકલ તરફ જઈએ. ધ ફર્સ્ટ થિંગ ઇઝ સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીએ જો એનું સોલ્યુશન, તો મેં સોલ્યુશન જ બનાવીને રાખ્યું છે અને હું આ ફાઇલ પણ તમારી સાથે શેર કરીશ, જેથી કારણે તમારી પાસે કાયમ માટે રહે અને યુ કેન જસ્ટ એક્સેસ ધ ફાઇલ વેન એવર યુ નીડ. પહેલું સ્ટેપ છે ક્રિએટિંગ કંપની. સો કંપની ક્રિએટ કરવાનું કામ આપણે ઓલરેડી કરી દીધું છે અને એની અંદર GST એનેબલ કરવાનું કામ પણ આપણે કરી દીધું છે. તો ધ સ્ટેપ 1 ઇઝ ઓલરેડી ડન.
નાવ ઇન સ્ટેપ ટુ આપણે ટુ બીજું સ્ટેપ શું કરીએ છીએ, તો મેકિંગ લેજર્સ. હવે આપણે લેજર્સ બનાવીશું, ખાતા બનાવીશું. આપણે સૌ જાણીએ છીએ કે કેશ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ્સ આર ઓલરેડી ગીવન. હંમેશા રોકડ ખાતું અને નફા નુકસાન ખાતું છે ઓલરેડી ટેલીમાં બનાવેલું જ હોય છે, એટલે આપણે બનાવવું પડતું નથી. એ સિવાયના લેજર્સ આપણે બનાવવાના છીએ. અહીંયા એક કોષ્ટક બનાવીને મેં આપ્યું છે, જે લાલ કલરનું આપ્યું છે એ આપણું આપણે બનાવવાનું છે એ આપ્યું છે. તો મારી એડવાઇસ છે કે તમે આ વિડીયો પોઝ કરી લો અને બને ત્યાં સુધી એકવાર પ્રેક્ટિકલ કરતા પહેલાં આજે છે તમારી નોટબુકમાં તમે લખી લો, જેને કારણે તમે આ એક્ઝામ્પલ વ્યવસ્થિત રીતના કામ કરી શકશો. કારણ કે અહીંયા આપણને આપ્યું છે નેમ ઓફ લેજર, ખાતાનું નામ અને ગ્રુપ ઇન ટેલી આરબી, જે ટેલીના કયા ગ્રુપમાં તમે ખાતું મૂકવાના છો. સો કેપિટલ અકાઉન્ટ કેપિટલમાં કેપિટલ. હવે આપણે જ્યારે પરચેઝનું અકાઉન્ટ બનાવવાના છે, તો પરચેઝ અકાઉન્ટ જ્યારે બનાવીએ છીએ ખરીદ ખાતું, તો એ ખરીદ ખાતા આપણું ઇઝી રહે એના માટે આપણે બે પ્રકારના ખરીદ ખાતા બનાવશું. એક ખરીદ ખાતું છે એ લોકલ, એટલે કે જે આપણે આપણા જ ગુજરાતમાંથી જ ખરીદી માલ કરી હોય તો એનું એક ખાતું, અને એક છે ઇન્ટરસ્ટેટ, એટલે કે કોઈક બહારના રાજ્યમાંથી જ્યારે ખરીદી કરીએ છીએ એના માટેનું. તો પરચેઝના બે એકાઉન્ટ્સ છે, દેટ ઇઝ લોકલ એન્ડ ઇન્ટરસ્ટેટ. એવી રીતના સેલ્સના પણ આપણે બે એકાઉન્ટ બનાવી લઈએ, જે દેટ ઇઝ ફોર અવર કન્વિનિયન્સ, આપણને વધુ સરળતા રહે એના માટે આપણે આ કામ કરીએ તો આપણને વધુ સારું પડે છે. સેલ્સમાં પણ એક લોકલ બનાવીએ છીએ અને એક ઇન્ટરસ્ટેટ બનાવીએ છીએ, જેને કારણે આપણને વધુ સારું પડશે. ત્યાર પછી આ બધા આપણા લેણદારો છે જેની પાસે આપણે ખરીદી કરી છે, આ બંને રામ સ્ટોર્સ એન્ડ રાજ ગાર્મેન્ટ્સ, રામ સ્ટોર્સ અમદાવાદ અને રાજ ગાર્મેન્ટ્સ મુંબઈ. આ વસ્તુ અમદાવાદમાં એટલા માટે લખ્યું છે કે આપણને ખબર પડે કે આ રામ સ્ટોર્સ છે એ લોકલ છે અને રાજ ગાર્મેન્ટ્સ છે મુંબઈ છે. જો એ આપણને એવી ઈચ્છા હોય તો રામ સ્ટોર્સ લોકલ અને રાજ ગાર્મેન્ટ્સ ઇન્ટરસ્ટેટ, તમે એવું પણ ખાતું બનાવી શકો છો. સીતા સ્ટોર્સ, ગીતા કંપની એન્ડ શ્યામ ટ્રેડર્સ, આ બધા આપણા દેવાદારો છે, દેટ ઇઝ સન્ડ્રી ડેટર્સ. સન્ડ્રી ડેટર્સના ગ્રુપમાં એ લોકોને બનાવીશું અને એ લોકોને પણ આ જે છે સીતા સ્ટોર્સ બરોડા એ ઇન્ટ્રાસ્ટ એટલે લોકલ ટ્રાન્ઝેક્શન છે, જ્યારે ગીતા કંપની સાથે અને એ આપણા ટ્રાન્ઝેક્શન્સ કયા છે, તો એ આપણા ઇન્ટરસ્ટેટ ટ્રાન્ઝેક્શન્સ છે જેમાં IGST લાગુ પડશે. ત્યાર પછી આ ત્રણની જે મેં વાત કરી છે CGST, SGST અને IGST, એના પણ લેજર્સ આપણે ખાતા બનાવવા પડશે. CGST માં જઈશું, એને કયા ગ્રુપમાં લેશું, તો એને ડ્યુટીઝ એન્ડ ટેક્સીસમાં લેશું, અને એ પણ સેન્ટ્રલ ટેક્સ છે કારણ કે એ કેન્દ્રીય સરકારનો ટેક્સ છે. SGST છે એ સ્ટેટ ગવર્મેન્ટનો ટેક્સ છે, રાજ્ય સરકારનો ટેક્સ છે, પણ ડ્યુટી અને ટેક્સીસની અંદર એને સ્ટેટ ટેક્સ આપણે સિલેક્ટ કરીને લઈશું. આપણે પ્રેક્ટિકલી જ્યારે આ કામ કરીશું ત્યારે વધુ ક્લેરિટી આવી જશે. પણ દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમારી પાસે જો આ એક બધા ગ્રુપ્સ હોય તો આપણે વ્યવસ્થિત રીતેની એન્ટ્રી કરી શકીએ. IGST ઇન્ટિગ્રેટેડ GST જે છે એ ડ્યુટીઝ એન્ડ ટેક્સીસના અંતર્ગત આવશે અને એને ઇન્ટિગ્રેટેડ ટેક્સમાં આપણે લેશું. આટલું કરી નાખ્યા પછી સેકન્ડ સ્ટેપ જે છે દેટ ઇઝ મેકિંગ લેજર્સ દેટ વિલ બી ઓવર, એક પતી જશે. ત્યાર પછી આપણે ત્રીજા સ્ટેપમાં પ્રવેશીશું અને એ છે મેક યુનિટ્સ ઓફ મેઝર. આપણને ખબર છે કે આપણે એકમ બનાવીએ છીએ, આપણને ખબર છે પેન્ટ અને શર્ટની જ્યારે વાત છે ત્યારે એ નંગમાં આપણે વાત કરીએ, એને નંબર અથવા તો તમે કહી શકો પીસીસ, તો આપણે પીસીસનું નામનું એકમ બનાવી લેશું સૌથી પહેલાં. ચોથા સ્ટેપમાં આપણે કરીશું મેક ઇન્વેન્ટરી આઇટમ્સ. હવે આપણે ઇન્વેન્ટરીની આઇટમ્સ બનાવવી પડશે. આપણને ખબર છે કઈ આઇટમ્સ છે, તો એક પેન્ટ્સ છે અને બીજું શર્ટ્સ છે, એના યુનિટ ઓફ મેઝર પીસીસ છે અને GST નો રેટ 5% છે. તો આ રીતે આપણે કામ કરીશું અને પછી આપણે વાઉચર એન્ટ્રી શરૂ કરીશું. પણ વાઉચર એન્ટ્રી શરૂ કરીએ અને એ વસ્તુને સમજીએ એ પહેલાં આપણે જે આટલા 4 સ્ટેપ્સ સમજ્યા છીએ એ પહેલાં આપણે આપણા ટેલી એકાઉન્ટિંગમાં એ કરી લઈએ, જેને કારણે આપણને વાઉચર એન્ટ્રી કરવામાં સરળતા પડે અને આપણને સમજણ પણ પડે. તો લેટ અસ સ્ટાર્ટ ઇન ટેલી. ટેલીની અંદર આપણને ખ્યાલ છે, અહીંયા સાઈડ દેખાય છે ગુજરાત વિદ્યાપીઠની કંપની ઓલરેડી આપણે બનાવી લીધેલી છે. GST એમાં આપણે એનેબલ કરી નાખ્યું છે, એ બે વિડીયોઝ આપણે સમજી ચૂક્યા છીએ. સો ધ ફર્સ્ટ કેપિટલ, પરચેઝના બંને એકાઉન્ટ્સ અને સેલ્સના બંને લેજર્સ બની ગયા પછી હવે હું મારા જે લેણદારો છે એના અકાઉન્ટ્સ બનાવીશ. સો ધ ફર્સ્ટ ઇઝ રામ સ્ટોર્સ અમદાવાદ. તો હું મારા લેણદાર છે રામ સ્ટોર્સ એનું એક લેજર બનાવી રહી છું અને એ ક્યાં છે, તો અમદાવાદમાં. એટલે કે આ મારા લેણદાર છે એ લોકલ છે.
અહીંયા મારે સન્ડ્રી ક્રેડિટર્સ સિલેક્ટ કરવાનું છે એ હું સિલેક્ટ કરી લઉં છું. અહીંયા આગળ જઈશ તો ખાસ કરીને અહીંયા સ્ટેટ સિલેક્ટ કરવાનું ભૂલવાનું નથી, કારણ કે આપણે જીએસટીની વાઉચર એન્ટ્રીઝ પાસ કરવાની છે. જો આ ઓપ્શન ખોટું સિલેક્ટ થયેલું હશે તો આગળ પછી પ્રશ્નો આવશે. સો સ્ટેટ ક્રિએટ કરવું ખૂબ જરૂરી છે. આપણે એડ્રેસ નહીં લખીએ તો ચાલશે, પણ સ્ટેટ ખાસ લખવું પડશે. સો આ બીજી બધી જે વિગત છે એ આપણે અત્યારે નથી ભરી રહ્યા, કે જીએસટીની ડિટેલ્સ જો આપણી રામ સ્ટોર્સના જીએસટીની ડિટેલ્સ આપણી પાસે હોય તો આપણે નાખી શકીએ છીએ. અહીંયા જરૂરી નથી એટલે હું નાખતી નથી, એક્સેપ્ટ કરી લઉં છું. બીજા મારા લેણદાર છે એ છે રાજ ગાર્મેન્ટ્સ, અને એ મુંબઈમાં છે. મુંબઈમાં છે એટલે સન્ડ્રી ક્રેડિટર્સ, પણ અહીંયા અમારે સ્ટેટ બાય ડિફોલ્ટ ગુજરાત છે, જે મારે મહારાષ્ટ્ર કરી દેવું પડશે. મહારાષ્ટ્ર સ્ટેટ હું ક્રિએટ કરી લઈશ અને પછી આગળ જઈશ. ત્યાર પછી મારા ક્રેડિટર્સની વાત પૂરી થઈ જાય છે અહીંયા જ, અને હવે આપણી પાસે ત્રણ ડેટર્સ છે. તો પહેલો ડેટર છે એ પહેલો જે દેવાદાર છે એ છે સીતા સ્ટોર્સ બરોડા. આ જે ડેટર છે એ બરોડામાં છે અને એટલે એ લોકલ છે. હવે હું અહીંયા સન્ડ્રી ડેટર્સ સિલેક્ટ કરી લઈશ અને અહીંયા ગુજરાત જ રહેવા દઈશ, કારણ કે ઇટ્સ ઇન બરોડા. અગેઇન ધ સેકન્ડ વન ઇઝ ગીતા કંપની દિલ્હી. અહીંયા ધ્યાન રાખીશું ગુજરાત છે એનું આપણે સ્ટેટ બદલાવવું પડશે, દિલ્હી કરવું પડશે. એક્સેપ્ટ. નાવ ધ લાસ્ટ ડેટર ઇઝ શ્યામ ટ્રેડર્સ રાજકોટ. રાજકોટ છે એટલે આપણે એને ગુજરાત ફરીથી સિલેક્ટ કરી અને આગળ જઈશું. એનો મતલબ કે આપણા ક્રેડિટર્સ અને ડેટર્સના લેજર્સ બની ગયા છે, અને નાવ આપણા જે ત્રણ જીએસટી છે એના લેજર્સ હવે છેલ્લે બનાવવાના થશે. સો સૌથી પહેલાં આપણે બનાવીશું સીજીએસટી, એટલે કે સેન્ટ્રલ જીએસટી, સી ફોર સેન્ટ્રલ. અહીંયા આપણે સિલેક્ટ કરશું ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ. ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ જ્યારે સિલેક્ટ કરશું ત્યારે આપણને પૂછે છે ટાઈપ ઓફ ડ્યુટી, તે આપણે આપીશું જીએસટી. કયો ટાઈપ છે તો સી જીએસટી છે એટલે સેન્ટ્રલ છે, તો આપણે સેન્ટ્રલ સિલેક્ટ કરીશું અને અહીંયા આપણે કશું કરતા નથી. અગેઇન સ્ટેટ જીએસટી એસ જીએસટી, એને એ ડ્યુટી ટેક્સીસ. અહીંયા આપણે આપીએ છીએ જીએસટી, અહીંયા આપણે આપીએ છીએ સ્ટેટ ટેક્સ. સ્ટેટ ટેક્સ આપ્યા પછી એમાં આપણે આગળ જઈએ છીએ અને સિલેક્ટ કરી લઈએ છીએ. ત્યાર પછી આપણી પાસે છે એ છે આઈજીએસટી. આઈજીએસટી પણ ડ્યુટીઝ એન્ડ ટેક્સીસની અંદર જીએસટીમાં આવશે, અને એ આપણો છે ઇન્ટિગ્રેટેડ ટેક્સ. તો ઇન્ટિગ્રેટેડ ટેક્સ એને ટાઈપ સિલેક્ટ કરી અને આપણે આગળ જઈશું અને આપણે એને એક્સેપ્ટ કરી લઈશું. હવે ટેલી એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં આપણે બધા જ લેજર્સ બનાવી લીધા છે, એટલે એઝ પર અવર પ્લાન આપણું ક્રિએટિંગ કંપનીનું સ્ટેપ વન અને સ્ટેપ ટુ મેકિંગ લેજર્સ, આ બંને સ્ટેપ્સ આપણા ક્લિયર થઈ ગયા છે. આપણે બધા જ લેજર્સ બનાવી લીધેલા છે. હવે આપણે સ્ટેપ થ્રીમાં પ્રવેશીએ, અને સ્ટેપ થ્રી કહે છે કે મેક યુનિટ્સ ઓફ મેઝર્સ, એટલે કે આપણા જે માપના એકમો છે એ આપણે બનાવવાના છે. આપણો જે વસ્તુની જે આઇટમની આપણે ખરીદ વેચાણ કરીએ છીએ એ છે પેન્ટ્સ અને શર્ટ્સ. સો આ બંને વસ્તુ આપણે પીસમાં એટલે કે નંગમાં ખરીદી છે, નંગમાં વેચી છે, તો આપણા યુનિટ્સ ઓફ મેઝર એક જ બનશે અને તે છે પીસીસ. ટેલીમાં જઈએ અને આપણે એ બનાવીએ. સો ગેટવે ઓફ ટેલીમાં ઇન્વેન્ટરી ઇન્ફોમાં જઈશું, ત્યાં જઈ અને અહીંયા આપણે યુનિટ્સ ઓફ મેઝર બનાવીશું. ક્રિએટમાં જઈએ એટલે અહીંયા આપણે બનાવીશું પીસીએસ, પીસીસ એમાં ટૂંકમાં લખે છે પીસીસ. એનું ફૂલ નેમ, ફોર્મલ નેમ લખી નાખીએ છીએ, દેટ ઇઝ પીસીસ. અહીંયા આપણે ડેસિમલ પ્લેસ ઝીરો જ રાખીશું, કારણ કે આપણી જે ઇન્વેન્ટરી આઇટમ્સ છે એ ફૂલ પીસમાં જ વેચાશે અને ખરીદાશે. આપણી આઇટમ યુનિટ્સ ઓફ મેઝર બની ગયા છે, અને હવે બીજું સ્ટેપ, હવેનું નેક્સ્ટ સ્ટેપ છે સ્ટેપ નંબર 4, એન્ડ દેટ ઇઝ મેક ઇન્વેન્ટરી આઇટમ્સ. હવે આપણું જે ચોથું સ્ટેપ ઇન્વેન્ટરી આઇટમ્સ બનાવવાની છે, એમાં આપણી ઇન્વેન્ટરી પેન્ટ્સ અને શર્ટ્સ બંને પીસીસમાં છે અને બંને ઉપર જીએસટીનો રેટ 5% છે. સો ટેલીમાં જ્યારે જઈએ ત્યારે આપણે અહીંયા બનાવીશું સ્ટોક આઇટમ્સ, ક્રિએટ કરીશું, એન્ડ ધ ફર્સ્ટ ઇઝ દેટ ઇઝ પેન્ટ્સ.
ત્યાર પછી એનું ગ્રુપ, અહીંયા આપણે કોઈ ગ્રુપ એને સિલેક્ટ કરેલું નથી કારણ કે આપણે સીધી સ્ટોક આઈટમ બનાવી રહ્યા છે. તો અહીં પ્રાઇમરીમાં જઈએ છીએ, અહીંયા આપણે આવી છે પીસીસ. જીએસટી ખાસ અહીંયા એપ્લિકેબલ રાખીશું. અહીંયા આપણે આપીશું વાય, યસ, કારણ કે આપણે અલ્ટર કરવું છે, સેટ ઓર અલ્ટર જીએસટી ડિટેલ્સ, તો આપણે એને વાય આપીશું. એટલે જેવું તમે યસ આપશો એટલે એક ડાયલોગ બોક્સ ખુલશે જેમાં જીએસટીની ડિટેલ્સ આપણે આ સ્ટોક આઇટમની નાખવાની છે. ધ ફર્સ્ટ ઇઝ કેલ્ક્યુલેશન ટાઈપ, જેને આપણે ઓન વેલ્યુ જ રહેવા દઈશું. ત્યાર પછી ટેક્સેબિલિટીમાં આપણે અહીંયા ટેક્સેબલ કરીશું. કેટલીક વસ્તુઓ જે નીલ રેટેડ હોય છે, ઘણી એક્ઝેમ્પ્ટેડ હોય છે, તો આ બધી આપણે આપણી જરૂરિયાત પ્રમાણે ચેન્જીસ કરી શકીએ છીએ. પણ અહીંયા આપણી જે આઇટમ છે 5% ટેક્સેબલ છે, સો દેટ ઇઝ ટેક્સેબલ. ઇન્ટિગ્રેટેડ ટેક્સ આપણને ખ્યાલ છે કે આપણે 5% એનો ટેક્સ નાખીએ છે. હવે જેવા અહીંયા 5% કરશું એટલે ઓટોમેટિકલી સેન્ટ્રલ ટેક્સ અને સ્ટેટ ટેક્સ એ 2.5% 2.5%માં બાયફોકેટ થઈ ગયો છે. એટલે કે સ્ટેટ ટેક્સ અને સેન્ટ્રલ ટેક્સ સીજીએસટી અને એસજીએસટી ઓટોમેટિકલી જ વર્ગીકૃત થઈ જાય છે. આટલું કર્યા પછી આપણે આને સેવ કરી લેશું. ટાઈપ્સ ઓફ સપ્લાયમાં આવશે ગુડ્સ, રેટ ઓફ ડ્યુટી અહીંયા કશું આપણે નાખતા નથી, ઓપનિંગ બેલેન્સ પણ કશું નથી, વી હેવ જસ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ કંપની એન્ડ દેટ્સ વાય નો ઓપનિંગ બેલેન્સ ઇઝ દેર. સો આપણે અહીંયા કશું નાખતા નથી અને સેવ કરી લઈએ એટલે આપણે પેન્ટ્સ આપણે પેન્ટ્સની આઇટમ આપણી બની ગઈ છે. તો સેકન્ડ આઇટમ ઇઝ શર્ટ્સ. શર્ટ્સ બનાવશું એ પણ પ્રાઇમરીમાં જઈએ છીએ અને અહીંયા આપણે કરીએ છીએ પીસીસ. એપ્લિકેબલ રાખશું જીએસટી અને અહીંયા પણ આપણે વાય આપીશું. યસ કરીએ ફરીથી, અહીંયા કરીએ છીએ ટેક્સેબલ. અહીંયા આપણે આ પણ 5% છે. ઘણી વખત અલગ અલગ પ્રકારની વસ્તુઓ હોય તો અલગ અલગ જીએસટી રેટ હોઈ શકે છે અલગ અલગ આઇટમનો, પણ અહીંયા આપણો બંનેમાં 5% જીએસટી લાગુ પડ્યો છે. ઓટોમેટિકલી આ બધી જ વસ્તુઓ થયા પછી આપણે એને ગુડ્સમાં જઈ અને એને એક્સેપ્ટ કરી લઈએ છીએ. આપણે બંને આઇટમ્સ આપણે બનાવી લીધેલી છે. સો હવે એઝ પર અવર પ્લાન જ્યારે આપણે જોઈએ બંને આઇટમ બની ગઈ છે, તો હવે આપણો સ્ટેપ નંબર 5 છે વાઉચર એન્ટ્રી કરવાની. ટેલીનું આ ખૂબ જ મહત્વનું સ્ટેપ છે જે વાઉચર એન્ટ્રી દર્શાવે છે. હવે આપણો જે એક્ઝામ્પલ છે એની અંદર આપણને ટોટલ 6 અલગ અલગ ટ્રાન્ઝેક્શન્સ આપ્યા છે. ધ ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન એ છે કે ₹5,00,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. જ્યારે ધંધો શરૂ કર્યો છે, રોકડા લાવ્યા છે, ત્યારે ધંધામાં રોકડ આવે છે. આપણને ખબર છે જ્યારે ધંધામાં રોકડ આવે છે ત્યારે આપણે વાઉચર ટાઈપ રિસિપ્ટ એટલે કે રસીદ પસંદ કરીએ છીએ અને એ F6 આપણે પસંદ કરીશું ટેલીમાં. અને ક્રેડિટ થશે, કેપિટલ અકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ એન્ડ કેશ અકાઉન્ટ વિલ બી ડેબિટેડ. સો મૂડી ખાતું જમા થશે અને રોકડ ખાતું ઉધાર થશે 5 લાખ રૂપિયા. આની આમ નોંધ સમજીએ તો આમ નોંધ શું થશે? આમ નોંધ થશે રોકડ ખાતે ઉધાર 5 લાખ, તે મૂડી ખાતે જમા 5 લાખ. આ જ વસ્તુને જ્યારે આપણે ટેલીમાં જઈને એન્ટ્રી કરીશું તો કેવી રીતે કરીશું એ આપણે સમજીએ. સો અહીંયા આપણે ફરીથી ગેટવે ઓફ ટેલીમાં આવી જઈશું અને અહીંયા આવશું અકાઉન્ટિંગ વાઉચર્સમાં. ત્યાં જઈ અને આપણું જે મેઇન, સૌથી પહેલાં આપણે વાઉચરની ટાઈપ પસંદ કરવી પડશે જે F6. F6 કર્યા પછી અહીંયા આપણે જોઈએ તો પહેલું આવે છે CR એટલે કે ક્રેડિટ. ક્રેડિટેડ આપણું કેપિટલ અકાઉન્ટ છે, સો કેપિટલ અકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ. તો કેપિટલ અકાઉન્ટ સિલેક્ટ કરી લે છે, દેટ ઇઝ ઓફ 5 લાખ્સ, 5 લાખ રૂપિયા. અને કેશ અકાઉન્ટ આપણું અહીંયા આપણે ડેબિટ કરીએ છીએ. સો કેશ ડેબિટેડ, કેપિટલ ક્રેડિટેડ, આ રીતના આપણું કેશ અને કેપિટલની એન્ટ્રીઝ થઈ ગઈ છે. નેરેશનમાં જો આપણે કોઈક બાબત જે આપવી છે, કોઈક નેરેશન આપવું છે, કોઈ આ ટ્રાન્ઝેક્શન ડિસ્ક્રિપ્શન આપવું છે કે વી હેવ જસ્ટ સ્ટાર્ટેડ બિઝનેસ વિથ કેશ ઓફ ₹5 લાખ્સ, કે 5 લાખ રોકડ લાવી ધંધો શરૂ કર્યો, આવું કશું બી નેરેશન આપણે અહીંયા લખી શકીએ છીએ જો આપણે લખવું હોય તો. અને હવે અહીંયા આપણે આને એક્સેપ્ટ કરી લઈએ છીએ. સો પહેલી વાઉચર એન્ટ્રી આપણે કરી લીધી છે, પહેલો વ્યવહારની આપણે એન્ટ્રી કરી લીધી છે. હવે આપણો જે બીજો વ્યવહાર છે એ ખરીદીને લગતો વ્યવહાર છે.
વ્યવહાર કહે છે કે રામ સ્ટોર્સ અમદાવાદ પાસેથી નીચેનો માલ ખરીદ્યો. પેન્ટ ખરીદ્યા છે 2000 નંગ અને એનો ભાવ છે 650 રૂપિયા, 5% જીએસટી લાગ્યો છે. હવે આપણે અહીંયા સમજીએ કે રામ સ્ટોર્સ એ અમદાવાદની પાર્ટી છે, એટલે કે આપણા જે લેણદાર છે એ અમદાવાદના છે, એટલે આપણો જે આ ટ્રાન્ઝેક્શન થયો એ લોકલ ટ્રાન્ઝેક્શન થયો, કારણ કે વિધિન ગુજરાત આ ટ્રાન્ઝેક્શન થયો છે. એટલે આપણે સમજીએ કે જ્યારે કંઈ ખરીદી થાય છે ત્યારે આપણે સમજીએ કે વાઉચર ટાઈપ છે એ કયું છે, તો કે પરચેસ વાઉચર ટાઈપ પસંદ કરશું, જે F9 થી આપણે સિલેક્ટ કરીએ છીએ ટેલીમાં. ત્યાર પછી પેન્ટ્સ ખરીદ્યા છે 2000 નંગ, 650 રૂપિયા ભાવ, એટલે 13 લાખ રૂપિયાનો માલ થયો. હવે જ્યારે આ લોકલ વેપારી છે ત્યારે આપણે એને શું કરીશું, તો આપણે જીએસટી કયો લાગશે, તો 2 GST લાગશે, CGST અને SGST. 2.5% ટોટલ 5% જ થશે, પણ એનો જે પ્રકાર છે એ આ પ્રકારે આવશે. તો 32,500 થશે 13 લાખના 2.5%, અને એવી રીતે ટોટલ 65,000 રૂપિયા જીએસટી લાગશે, જેમાં CGST 32,500 અને એટલો જ SGST છે. સો 13 લાખ અને 65,000નું ટોટલ બિલ બનશે. આ મેન્યુઅલી આપણે ગણતરી કરીને સમજ્યા છીએ. આ જ વસ્તુ જ્યારે આપણે ટેલીમાં એન્ટ્રી કરીશું ત્યારે આ બધી જ ગણતરી આપણે કરવી પડશે, ને ટેલી એની ઓટોમેટિકલી પોતાની રીતે આ બધી જ ગણતરી કરી લેશે. સો એના માટે આપણે જરાક સમજી લઈએ, તો રામ સ્ટોર્સ અમદાવાદ પાસેથી આ માલ આપણે ખરીદી રહ્યા છીએ. ટેલીમાં જઈએ, એકાઉન્ટિંગ વાઉચર્સની અંદર આપણે ફરીથી પાછું F9 કરીને આપણે ખરીદી કરીએ છીએ. આપણે F9 સિલેક્ટ કરી શકીએ, અથવા તો અહીંયાથી પણ આપણે જે F9 વાળું જે છે અહીંયાથી આપણે પરચેઝને સિલેક્ટ કરી શકીએ છીએ માઉસ દ્વારા કર્સરથી. સો આપણો ઇન્વોઇસ નંબર જે હોય તમે નાખી શકો છો, ડેટ નાખી શકો છો, પાર્ટીનું નામ આપણને ખબર છે, એ છે રામ સ્ટોર્સ. સો રામ સ્ટોર્સ અમદાવાદ આપણે અહીંયા નાખી દયા છે. આપણને દેખાય છે અહીંયા સ્ટેટ ઇટ્સ એ ગુજરાત. સો અહીંયા કદાચ આપણે આગળ પાર્ટીનું નામ નાખતા વખતે પણ જો સ્ટેટ નાખવાનું ભૂલી ગયા હોય તો અહીંયા એ બ્લેન્ક દર્શાવશે, તો આપણી પાસે એક ચાન્સ છે કે આપણે સ્ટેટ અહીંયા દર્શાવી શકીએ. પણ સ્ટેટ જો આપણે દર્શાવ્યું નહીં હોય તો આગળ જીએસટીનું કેલ્ક્યુલેશન ઓટોમેટિકલી થશે નહીં, એટલે સ્ટેટ દર્શાવવું ખૂબ જ જરૂરી છે જ્યારે જીએસટી રન કરવાનું છે ત્યારે. એ વસ્તુને આપણે ખાસ નોંધમાં લઈશું. ત્યાર પછી આગળ ચાલીશું. અહીંયા આપણે પાસે પરચેઝના આપણે 2 લેજર્સ બનાવ્યા છે, એક છે ઇન્ટરસ્ટેટ અને એક છે લોકલ. ઓબ્વિયસલી આ લોકલ આપણું ટ્રાન્ઝેક્શન છે, એટલે આપણે પરચેઝ લોકલને પસંદ કરી લઈશું. આપણે જે આઇટમ્સ લેવાની છે દેટ ઇઝ પેન્ટ્સ. પેન્ટ્સ છે 2000 નંગ, અહીંયા આપણે ક્વોન્ટિટીમાં લખશું 2000 pieces એન્ડ ધ રેટ ઇઝ 650 rupees પર પીસ. સો 13 લાખ રૂપિયા જે આપણે મેન્યુઅલી ગણ્યું હતું ઓટોમેટિકલી આપણી સામે આવી ગયું. હવે અહીંયા જો બીજી આઇટમ હોય તો તમે આપી શકો છો, બીજી કોઈ આઇટમ નથી, ખાલી પેન્સ જ ખરીદ્યા છે. સો એક સ્ટેપ આગળ જઈએ, હવે આપણે અહીંયા નાખવાના છે બંને જીએસટી. સો ફર્સ્ટ આપણે નાખીએ CGST, સિલેક્ટ કરશો એટલે ટોટલ 32,500 ગણાઈને આવી ગયો, અને હવે SGST તો એ પણ 32,500 ગણીને આવી ગયું. જ્યારે પેન્ટ આપણે આઇટમ સિલેક્ટ કરેલી ત્યારે જ આપણે એમાં જીએસટીનો રેટ નાખી દીધેલો, એટલે ઓટોમેટિકલી એનું કેલ્ક્યુલેશન થઈ ગયું છે ટેલીમાં. જે આપણે જોયું હતું કે 13 લાખ અને 65,000 ટોટલ બિલ અમાઉન્ટ થઈ એ આપણને અહીંયા મળી ગઈ છે. અહીંયા આપણે કોઈ પણ નેરેશન નાખી શકીએ છીએ અને અહીંયા પછી આપણે આ વ્યવહારને એક્સેપ્ટ કરી લઈશું, એટલે આપણો એ ખરીદીનો વ્યવહાર એક્સેપ્ટ થઈ ગયો છે. સો આપણો આ બીજો વ્યવહાર આપણે એની વાઉચર એન્ટ્રી કરી નાખી છે. ત્રીજો વ્યવહાર આ જે વ્યવહાર કહેવાશે એ વ્યવહાર શું છે, તો એ ઇન્ટરસ્ટેટ વ્યવહાર કહેવાશે, અને એટલા માટે CGST SGST નહીં લાગે, પણ એના બદલે લાગશે IGST. તો ઇન્ટિગ્રેટેડ GST 5% ડાયરેક્ટલી જ એમાં એપ્લાય થઈ જશે. સો આ રીતની એની એન્ટ્રી થશે. આપણે વાઉચર ટાઈપ F9 જ છે, પરચેઝ જ છે, પણ શર્ટ્સ 5000 pieces, 5000 નંગ અને 300 રૂપિયાનો ભાવ, એટલે 15 લાખના શર્ટ થશે, અને એમાં IGST એડ થઈ 75,000 થશે. આ વસ્તુ સિમ્પલી આપણે ફટાફટ ટેલીમાં જોઈ લઈએ. સો અહીંયા આપણે રાજ સ્ટોર્સ નાખીએ છીએ, રાજ ગાર્મેન્ટ્સ.
મુંબઈ. અહીંયા ફરીથી એની એકવાર ડિટેલ ચેક કરી લઈએ. સો 25 લેજર છે ઇન્ટર સ્ટેટ, અહીંયા આપણે ઇન્ટર સ્ટેટ પસંદ કરવાનું નહીં ભૂલીએ. અને હવે આઈટમ છે અવર શર્ટ્સ. શર્ટ્સ છે કેટલા છે તો 5000 પીસીસ, 5000 રંગ, રેટ ઇઝ 300 પર પીસ. સો 15 લેક્સ ઇઝ ધ ટોટલ વેલ્યુ ઓફ શર્ટ્સ. અને પછી આપણે એને આગળ જઈ અને આઈજીએસટી એપ્લાય કરી દઈશું. આઈજીએસટી સિલેક્ટ કરશો ટોટલી 75000 કેલ્ક્યુલેશન કરીને આવી જાય છે. તો આપણું જે અમાઉન્ટ છે, ધ બિલ અમાઉન્ટ વિલ બી 15,75,000, 15,75,000 રૂપિયા ટોટલ આપણું બિલની અમાઉન્ટ થાય છે. સો આને આપણે એક્સેપ્ટ કરી લઈશું. એ જ આપણી સમજણ પાકી થાય એના માટે જ આ મેન્યુઅલી કેલ્ક્યુલેશન દર્શાવ્યું છે. ત્યાર પછી સીતા સ્ટોર્સ બરોડાને માલ વેચ્યો. હવે વેચાણની વાત આવે છે, એટલે કે આ જે સીતા સ્ટોર્સ છે એ આપણા ડેટર છે, એટલે અને એ બરોડા સ્થિત છે, એટલે આ વેચાણ છે એ લોકલ છે, કારણ કે બરોડા એ ગુજરાતમાં જ આવેલું છે. એટલે આ જ્યારે લોકલ વાત આવે ત્યારે ફરીથી સીજીએસટી અને એસજીએસટી લાગુ પડશે. આપણે ડાયરેક્ટલી જ એને ટેલીમાં એન્ટ્રી કરીએ એટલે આપણને વધુ સમજણ પડી જશે. સો અહીંયા આપણે F8 સિલેક્ટ કરીએ, એટલે સેલ્સ, અહીંયા સેલ્સ વાઉચર પહેલાં આપણે ટાઈપ સિલેક્ટ કરી લેવી પડશે. ત્યાર પછી આપણી જે કંપની છે દેટ ઇઝ સીતા સ્ટોર્સ બરોડા. અહીંયા બધી ડિટેલ તમે નાખી શકો છો, ડિસ્પેચ ડિટેલ્સ નાખી શકો છો, ઓર્ડર ડિટેલ્સ હોય તો નાખી શકો છો, બાયર્સની બીજી ડિટેલ્સ, એનું એડ્રેસ છે આ તે બધું નાખી શકીએ છીએ. ખાસ આ બે વસ્તુ મેન્ડેટરીલી જોઈ લેવાની છે, ધ સ્ટેટ એન્ડ ધ પ્લેસ ઓફ સપ્લાય. એ બંને નહીં હોય તો જીએસટીમાં કેલ્ક્યુલેશનમાં તકલીફ ઊભી થશે. જીએસટીઆઈએન નંબર તમારો હોય, આઈડેન્ટિફિકેશન નંબર આપણે નાખી શકીએ છીએ જો આપણી પાર્ટીનો નંબર આપણી પાસે હોય તો. અહીંયા આપણે આવું બધું કશું નથી નાખતા. સેલ્સ લેજર્સની અંદર આ બરોડા છે એટલે ઓબ્વિયસલી આપણે લોકલ સિલેક્ટ કરીશું. તો 1000 પીસીસ, 1000 પીસ આપણે એને વેચ્યા છે અને 900 રૂપિયાના ભાવે વેચ્યા છે. તો આપણું પેન્ટની અમાઉન્ટ થાય છે એ 900,000 રૂપિયા થાય છે. અને અહીંયા આપણે ફરીથી લોકલ બાયર છે એટલે આપણે સીજીએસટી અને એસજીએસટીનું કેલ્ક્યુલેશન દર્શાવી દેશું. એટલે 22,500, 22, ટોટલ 45,000 રૂપિયા એ જીએસટી છે, એમાં 22,500, 22,500 એ વર્ગીકૃત થઈ ગયા છે. તો 9,45,000 એ ટોટલ અમાઉન્ટ આપણે બની જાય છે બિલની, જે આપણે એક્સેપ્ટ કરી લઈશું. આ જ વાત અહીંયા આપણી સામે આવી ગઈ છે જે આપણે કરી ચૂક્યા છીએ આપણી સમજણ માટે. અને હવેનો વ્યવહાર છે ગીતા કંપની દિલ્હીને માલ વેચ્યો. ફરીથી અહીંયા આ ઇન્ટર સ્ટેટ ટ્રાન્ઝેક્શન છે, વેચાણનો ઇન્ટર સ્ટેટ ટ્રાન્ઝેક્શન આપણે જોઈ રહ્યા છીએ. તો શર્ટ વેચવાના છે 3000 નંગ અને 500 રૂપિયાના ભાવે. તો આ કામ આપણે કરીએ છીએ, ફરીથી એકવાર ટેલીમાં જઈએ છીએ. અહીંયા આપણે ગીતા કંપની સિલેક્ટ કરવાના છીએ એટલે અહીંયા આપણને દિલ્હી ઓટોમેટિકલી સ્ટેટ એન્ડ પ્લેસ ઓફ સપ્લાય આવી ગયું. તો એ આપણે એકવાર ચેક કરી લીધું. અને પછી આ ઇન્ટર સ્ટેટ ટ્રાન્ઝેક્શન્સ છે. અને હવે આ શું વેચ્યું છે? સો વી હેવ સોલ્ડ શર્ટ્સ. તો શર્ટ્સનું વેચાણ થયું છે 3000 રંગના 500 રૂપિયાના ભાવે. તો 15 લાખનું આપણી શર્ટની અમાઉન્ટ થાય છે. અને દિલ્હી છે એટલે આપણે એમાં આઈજીએસટી લગાવીશું. આઈજીએસટી 75,000 થયું એટલે આપણી પાસે ટોટલ 15 લાખ અને 75,000નું બિલ તૈયાર થઈ ગયું છે, જેને આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ. સો આ આપણું જે 15 લાખ અને 75,000નો બિલની આપણે એન્ટ્રી F8માં જઈને કરી લીધી છે. છઠ્ઠો વ્યવહાર સમજીએ તો બાકી રહેલ માલ પૈકી તમામ પેન્ટ, હવે જેટલા બી પેન્ટ વધ્યા છે, જેટલા બી શર્ટ આપણી પાસે વધ્યા છે, પેન્ટનો 850નો ભાવ અને શર્ટનો 450ના ભાવે આપણે શ્યામ ટ્રેડર્સ રાજકોટને વેચી દીધા. એટલે વેચાણ કર્યું છે અને કેવું છે તો લોકલ વેચાણમાં આપણે એની એન્ટ્રી કરીશું. તો આ વાતની જ્યારે આપણે ટેલીમાં એન્ટ્રી કરીએ ત્યારે કેવી રીતે કરીશું? તો આપણી પાસે પાર્ટીનું નામ છે એ છે શ્યામ ટ્રેડર્સ રાજકોટ. રાજકોટ છે, લોકલ છે, ગુજરાતમાં છે, એ બધું ચોકસાઈપૂર્વક ચેક કરી લઈશું અને પછી સેલ્સ લોકલની અંદર જઈશું. હવે આપણે કેટલા પેન્ટ્સ એને વેચવાના છે? તો પેન્ટ્સ અહીંયા જેવું પેન્ટ સિલેક્ટ કરીએ એવો આપણને અહીં દેખાય છે કે લિસ્ટ ઓફ સ્ટોક આઇટમ, આપણી પાસે જે વસ્તુઓ પડી છે, ઇન્વેન્ટરી પડી છે, એમાં કેટલો સ્ટોક છે. સો 1000 પેન્ટ આપણી પાસે પડ્યા છે એટલે આપણે બધા જ પેન્ટ વેચી દેવાના છે. એટલે અહીંયા આપણે સિલેક્ટ કરીશું 1000 પેન્ટ આપણે વેચીએ છીએ.
ભાવ છે 850ના ભાવે આપણે એને વેચ્યા છે, અને જે શર્ટ્સ છે એ 2000 શર્ટ્સ આપણી પાસે પડ્યા છે. તો શર્ટ્સને આપણે 2000 શર્ટ્સ છે એને 450ના ભાવે આપણે શ્યામ ટ્રેડર્સને વેચી રહ્યા છીએ. તો ટોટલ માલ થયો 17,50,000 રૂપિયાનો. હવે આ લોકલ છે એટલે આપણે એની અંદર સીજીએસટી અને એસજીએસટી એડ કરીશું. સો આપણી પાસે ટોટલ આ બંને થઈ અને આપણો જીએસટી લાગ્યા પછી આપણી ટોટલ બિલ અમાઉન્ટ થાય છે 18,37,500 રૂપિયા, જેને આપણે એક્સેપ્ટ કરી લઈએ. હવે આ જ વાતને જ્યારે આપણે અહીંયા ચેક કરી લઈએ તો 18,37,500 આ રીતે આપણે આ વસ્તુ ટોટલી મેન્યુઅલી ગણેલું છે જે આપણી સાથે એને સરખાવી શકીએ છીએ. સો આ રીતે આપણે 6 વ્યવહારની નોંધ આપણા ટેલી એકાઉન્ટિંગ સોફ્ટવેર કરી લીધી છે. ખાસ કરીને ખરીદી અને વેચાણમાં જીએસટીની અસર શું થાય છે એ સમજવા માટેનો આપણો આ એક પ્રયત્ન હતો. ટેલીમાં જ્યારે આ બધી જ એન્ટ્રીઝ થઈ ગયા પછી હવે આપણે જ્યારે ગેટવે ઓફ ટેલીમાં જઈ અને રિપોર્ટ્સમાં જઈને આપણા રિપોર્ટ્સ આપણે જોઈ શકીએ છીએ. સો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપણે જોઈએ તો અલ્ટર F1 કરીએ તો ડિટેલમાં જોઈ શકાશે. અહીંયા દેખાય છે કે આપણો ઓપનિંગ સ્ટોક કશો હતો નહીં, ત્યાર પછી આપણે 28 લાખનું ટોટલ પરચેઝ કર્યું છે. ખરીદી ટોટલ 28 લાખ રૂપિયાની કરી, એમાં કેટલી ઇન્ટરેસ્ટેડ હતી કેટલી લોકલ હતી એ પણ બાયફોકેટ થઈને બતાવે છે. એનું બંને અલગ અલગ આપણને સ્ટેટસ દર્શાવે છે જે આપણને ખ્યાલ આવે છે. અને એટલા માટે જ આપણે આ બંને અલગ અલગ પ્રકારના આપણે લેજર્સ બનાવ્યા હતા. ગ્રોસ પ્રોફિટ આપણો 13,50,000 થાય છે. બીજા કોઈ ઇન્ડાયરેક્ટ ઇન્કમ કે એક્સપેન્ડિચર એડ નથી કર્યા એટલે નેટ પ્રોફિટ પણ એટલું જ દર્શાવે છે. આ બધું સેલ્સમાં પણ 41,50,000 સેલ્સ છે અને એમાં ઇન્ટરસ્ટેટ ને લોકલની આ રીતના બંને અલગ અલગ દર્શાવે છે. ક્લોઝિંગ સ્ટોક નેલ છે, કશો જ નથી. જો આપણો કોઈક સ્ટોક પડ્યો હોત પેન્ટ કે શર્ટનો તો આ સ્ટોક અહીંયા દર્શાવે પણ કશો જ પડ્યો નથી. એટલે આ રીતનું આપણું નફા નુકસાન ખાતું તૈયાર થાય છે જે આપણે જોઈ શકીએ. બેલેન્સ શીટમાં એકવાર જોઈ લઈએ તો બેલેન્સ શીટ પણ આપણે ડિટેલ જોઈએ તો આપણી કેપિટલ 5 લાખ રૂપિયાની એઝ ઇટ ઇઝ છે. ત્યાર પછી ખાસ જોવાનું આ છે ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ, કે જે આપણો આઉટપુટ જીએસટી અને ઇનપુટ જીએસટી આ બંને જો તફાવત થયો છે એટલે એના ઉપરથી આપણે હવે કેટલી ડ્યુટીઝ અને ટેક્સીસ જીએસટીનો ભરવાના થશે. તો 67,500 રૂપિયા હજી આપણે જીએસટી ભરવાનો થશે એ અમાઉન્ટ આપણને અહીંયાથી ખબર પડે છે. અને જ્યારે આપણે આ જીએસટીને અમાઉન્ટ ભરી દઈએ, ધારો કે આપણે આ કેશથી કે બેંકથી કોઈ રીતના જીએસટી ભરી દીધો ઓથોરિટીને, તો આ અમાઉન્ટ અહીંયાથી નીલ થઈ જશે અને એની અસર અહીંયાથી નીલ થઈ જશે, આપણી લાયબિલિટીઝ ખતમ થઈ જશે. પણ હજી આપણે આ 67,500 રૂપિયા ભરવાના છે એટલે આપણને આ બાકી રહે છે. સો સન્ડ્રી ક્રેડિટર્સ આપણે આટલા છે, આ બધી વસ્તુ અહીંયાથી ખબર આપણને પડે છે. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ જે આપણે 13,50,000 રૂપિયાનો જે આપણને નફો થયો છે, અને ક્લોઝિંગ સ્ટોક કશું જ નથી, સન્ડ્રી ડેટર્સ, કેશ આપણી 5 લાખ આપણી કેશ એઝ ઇટ ઇઝ છે, તો આપણે ટોટલ અસેટ્સ આ છે. આ રીતના આપણે આપણી બેલેન્સ શીટ પણ જોઈ શકીએ છીએ. સો આઈ હોપ કે તમને આ બધી જ વસ્તુ સમજમાં આવી હશે. સ્ટોક સમરી નીલ બતાવશે, કોઈ પ્રકારનો સ્ટોક આપણી પાસે છે જ નહીં, વી હેવ ઓલરેડી સોલ્ડ ઇચ એન્ડ એવરીથિંગ, સો ઇટ્સ ટોટલી નીલ. તો આ રીતે આપણે દરેક વસ્તુઓ ડિસ્પ્લેમાં જઈને જોઈ શકીએ છીએ. આપણા બધા વ્યવહારો આપણે જોઈ શકીએ છીએ, આપણી આખી ડે બુક આપણે અહીંયા જોઈ શકીએ છીએ, આપણું આખું ટ્રાયલ બેલેન્સ આપણે જોઈ શકીએ છીએ. આપણને આ બધી વસ્તુની ખબર છે, આપણું આખું જ કાચું સરવૈયું છે કે આપણે કેટલું કેટલું કર્યું છે અને એ રીતના આપણું કામ છે. સો ફ્રેન્ડ્સ, આઈ થિંક કે તમને આ વાત ક્લિયર થઈ ગઈ હશે. આ એક સાદું ઉદાહરણ હતું જેમાં ખૂબ સહેલા ખરીદી અને વેચાણના જીએસટીના ઉદાહરણો હતા અને બહુ જ સરળ ભાષામાં અને સરળ દાખલો તમને આ પહેલો મેં કરાવ્યો હતો. બીજો એક આનાથી થોડુંક એડવાન્સ લેવલનો અને થોડુંક વધુ કેલ્ક્યુલેશન હોય એવો એક દાખલો આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. આઈ હોપ કે આ વિડીયોમાં તમને બધી જ વસ્તુ ક્લિયર થઈ હશે, તમે ખુદ પણ એને પ્રેક્ટિસ કરી શકશો અને તમારી પાસે આ નોટ્સને કાયમ માટે રાખશો જે તમને હેલ્પફુલ થશે. તમે સેલ્ફ લર્નિંગ કરો. If you have any query or questions, you can contact me or you can send a message. તમે મને મેઇલ પણ કરી શકો છો. So, I hope you all are well. Thank you. Thank you very much.